રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ. રાજ્યના 1623 કેન્દ્રો પર કુલ 16,49,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચ સુધી ચાલશે, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી શરૂ થઈ 29 માર્ચ સુધી ચાલશે. ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી શરૂ કરી 25 માર્ચ સુધી ચાલશે. ત્યારે આજરોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલા 3 સેન્ટરો પર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા શરૂ થતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખેડા જિલ્લાની કપડવંજ તાલુકામાં આવેલી શેઠ એમપી હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય તેમનું સન્માન પુષ્પગુચ્છ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓને આશીર્વચન આપવામાં આવ્યા. વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેફિકરાઈથી પરીક્ષા આપે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી. શેઠ એમપી હાઈસ્કૂલમાં શાસક પક્ષના નેતા નિમેશ જામ ઉપસ્થિત રહ્યા. તેમની સાથે અન્ય કાર્યકરો સહિત શાળાના આચાર્ય, શેઠ એમપી હાઈસ્કૂલના આચાર્ય સહિત સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યો અને પુષ્પ આપી મોઢું મીઠું કરાવવા માટે, ચોકલેટ આપી સન્માન કરવા માટે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અને વિદ્યાર્થીઓને પ્રેરણા સ્ત્રોત પૂરું પાડવા માટે આ આયોજન કરવામાં આવ્યું, જેમાં એમપી હાઈસ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને પુષ્પ આપી અને તેમને પરીક્ષામાં પ્રવેશ કરાવવામાં આવ્યો. ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાલીઓ પણ તેમને મૂકવા માટે શાળાએ આવ્યા હતા અને વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એકંદરે આજનું પેપર ઇંગ્લિશ મીડિયમમાં અંગ્રેજી વિષયનું હોય, જે સામાન્યતઃ સારું રહેતા વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી. ઉપરાંત કપડવંજમાં આવેલા સીએન વિદ્યાલય ખાતે પણ વિદ્યાર્થીઓનો ભારે ઘસારો પરીક્ષા આપવા માટે જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ કરતા હતા પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ લઈને, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા અને રોડ પર ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ટ્રાફિક જામ પણ સીએન વિદ્યાલયની સામે સર્જાયો હતો, જ્યાં પરીક્ષાના સમય પૂરતો. પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓની સાથે વાલીગણ અને વાહનો ભરચક હોય, જેને લઈને રસ્તો બ્લોક પણ થયો હતો થોડા સમય માટે. ત્યારે કપડવંજમાં આવેલી સીએન વિદ્યાલય એ ડાકોર રોડ પર આવેલી હોય, જ્યાં ટ્રાફિક જામ રહેતો હોય અને મુખ્ય રસ્તો હોય, ત્યારે લોકો અહીંયાથી પ્રવેશ કરતા હોય છે. રાહદારીઓની સાથે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને વાલીગણના લીધે ભારે સંખ્યા જોવા મળી હતી. વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ પરીક્ષા આપવા માટે જોવા મળ્યો હતો. જ્યારે શારદા મંદિર વિદ્યાલયમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા હતા અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ કપડવંજમાં 3 સેન્ટર આવેલા છે, જેમાં શેઠ એમપી હાઈસ્કૂલ, શારદા મંદિર અને એશિયન વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં 1623 કેન્દ્રો પરથી ધોરણ 10-12ના કુલ 16,49,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધોરણ 10માં 9,56,753, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,26,896 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શિક્ષણ વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવાઈ હતી, જેમાં 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય. 1,91,000 વિદ્યાર્થીઓ અમદાવાદ જિલ્લામાં પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે ફૂલપ્રૂફ પરીક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ગેરરીતિ રોકવા માટે પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. સીસીટીવીથી પરીક્ષા કેન્દ્રો સતત મોનિટરિંગ કરશે, જેના માટે વિશેષ કમિટીની પણ રચના કરવામાં આવી છે. તેમજ 56 જેટલી મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. સાથે જ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની તબિયત બગડે એ માટે 56 મેડિકલ ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે રાજ્યભરમાં.
સેન્સિટિવ 66 સેન્ટર પર પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવવામાં આવી છે અને આસપાસના વિસ્તારોમાં કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે. આમ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન પ્રમાણે તમામ શાળાની આસપાસના વિસ્તારમાં આવેલા ઝેરોક્સ સેન્ટરો ફરજિયાતપણે બંધ રાખવાના રહેશે, તેમજ આસપાસના વિસ્તારોમાં 144 લાગુ કરવામાં આવી હતી, જેમાં મોબાઈલ પણ પ્રતિબંધ. વિદ્યાર્થીઓ, સુપરવાઇઝર કે શાળાનો સ્ટાફ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ લઈ જઈ શકશે નહીં. આ પરીક્ષા કેન્દ્રમાં હોલ ટિકિટ સાથે જ વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. બેગ સહિત ઇલેક્ટ્રોનિક સાધનો પણ પ્રવેશ પર બંધ રહેશે અને પ્રતિબંધ રહેશે. બોર્ડની પરીક્ષા પહેલા દૂર કરો તમામ કન્ફ્યુઝિશન. આજથી શરૂ થતી પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના મનમાં ઓરિજિનલ હોલ ટિકિટ ખોવાઈ જાય તો શું કરવું જેવા અનેક સવાલો હોય, પરંતુ મૂંઝવવાની કોઈ જરૂર નથી. તે મૂંઝાય ન તે માટે અલગ અલગ જગ્યાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. આમ આજરોજ ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થતાં કપડવંજ શહેરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ભરચક સંખ્યામાં જોવા મળી રહ્યા છે. શાળા પરિવાર અને શાળા સ્ટાફ સહિત સુપરવાઇઝરો સહિત નાઓ પરીક્ષાર્થીઓ સહિત નાઓની મોટી સંખ્યામાં કપડવંજ શહેરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કપડવંજમાં આવેલા શેઠ એમપી હાઈસ્કૂલ, શારદા મંદિર વિદ્યાલય સાથે સીએન વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને પરીક્ષાના અંતે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. આમ વિદ્યાર્થીઓ આજનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી પણ જોવા મળી હતી. એમાં આજ રોજ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.